तो आगळ વધીએ સમાચારોમાં સુરતના સરસાણા કન્વેક્શન હોલ ખાતે બે દિવસીય ટેક્સટાઇલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યું છે ત્યારે આ ટેક્સટાઇલ ઉત્સવમાં બમ્બર્ગ યાનમાંથી બનાવવામાં આવેલ કપડાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે બમ્બર્ગ યાનની ખાસિયતની વાત કરવામાં આવે તો તેમાંથી બનાવેલું કપડું કોટન કરતાં વધારે કમ્ફર્ટેબલ હોય છે અને સિલ્ક તેમજ તેની ચમક હોય છે આ ઉપરાંત સિલ્કની તુલનામાં તેની કોસ્ટ વેલ્યુ માત્ર 30% જ હોય છે એટલે કે સિલ્ક કરતાં આ કપડું 70% સસ્તું મળે છે અને સિલ્ક જેવું જ લક્ઝરિયસ પણ લાગે છે સુરતના સરસાણા સ્થિત કન્વેક્શન હોલમાં આયોજિત આ બે દિવસીય ટેક્સટાઇલ ઉત્સવ એક્ઝિબિશનને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ફેબ્રિકમાંથી બનાવવામાં આવેલ ગાર્મેન્ટ્સ અને કપડાં અહીં આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જેમાં બલબર્ગ યાનની વાત કરવામાં આવે તો તે વિશ્વમાં એક જ કંપની બનાવે છે અને તે જાપાનમાં આવેલી છે જાપાનના નોબ્યુકા આઇલેન્ડમાં અસાકસાઈ નામની કંપની આ યાન તૈયાર કરે છે મહત્વની વાત એ છે કે આ યાનને તૈયાર કરવા માટે કપાસનો ઉપયોગ કર્યા બાદ જે કપાસિયા વધે છે તે કપાસિયાને તેલ કંપનીમાં લઈ ગયા બાદ તેલ કાઢવાની પ્રોસેસ પણ કરવામાં આવે છે અને કપાસિયા પર જે વેસ્ટેજ કપાસ લાગેલો હોય છે તેનો ઉપયોગ થાય છે એટલે કે કપાસિયા પર જે લિન્ટર લાગેલું હોય છે તે લિન્ટરને કોપર એમોનિયા સોલ્યુશન સાથે પ્રોસેસ કરીને આ યાન તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ આ યાનમાંથી અલગ અલગ કપડાં તૈયાર કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે યાનને વિશ્વની એક જ કંપની કે જે જાપાનમાં આવેલી છે તે બનાવે છે એટલા માટે કંપની જે આટલા મોટા પ્રમાણમાં એની ડિમાન્ડ પણ રહે છે પરંતુ ડિમાન્ડ સામે સપ્લાય લિમિટેડ હોવાને કારણે બલબર્ગ યાનમાંથી બનાવવામાં આવેલું કપડું હંમેશા જ ડિમાન્ડમાં રહે છે બલબર્ગ યાનમાંથી તમામ પ્રકારના કપડાઓ તૈયાર કરી શકાય છે मेरा नाम सूरत ड्रीम से हितेश जैन है सूरत ड्रीम एंड कलकत्ता फैशन एक्सपो दो ऐसी कंपनी है जो विमेंस एथनिक वेयर के रिलेटेड प्रोडक्ट का एग्जीबिशन करती है और ये एग्जीबिशन प्योरली विमेंस एथनिक वेयर के रॉ मटेरियल का है यानी कि फैब्रिक का वो फैब्रिक जिससे साड़ी बनती है गाउन बनता है कुर्ती बनती है लहंगा बनता है विमेंस के रिलेटेड कोई भी प्रोडक्ट जिस फैब्रिक से बनते हैं उस फैब्रिक के लिए ये एग्जीबिशन है और जैसा कि आप सबको ज्ञात है पीछे कई दिनों से सूरत में बहुत मंदी 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 की वो बूम चली हुई थी रैपियर में मंदी इसमें मंदी उसमें मंदी तो उस मंदी के एक ब्रेक के रूप में इस इवेंट को हम देख रहे हैं आज ऑल ओवर इंडिया से आप देख रहे होंगे यहाँ 7000 से आसपास व्यापारी को हम इकट्ठा किए हैं और 7000 व्यापारी एक फ्लोर पे 125 स्टॉल के बीच में और सूरत नगरी में हैं तो व्यापार कितना देखे जाएंगे वो तो कैलकुलेशन से बाहर है हमारा एक जजमेंट रफ कैलकुलेशन कहता है कि 250 से 300 करोड़ के MOUs अभी होंगे जो कि आगे 4 महीने 3 महीने तक सूरत की इंडस्ट्री वीविंग इंडस्ट्री और फैब्रिक इंडस्ट्री को बहुत अच्छा सपोर्ट मिल जाएगा अनुमानन यहाँ 115 काउंटर्स हैं 115 कंपनीज के स्टॉल हैं और हर कंपनीज की एवरेज ऑन एन एवरेज 1 लाख मीटर की महीने की प्रोडक्शन हम गिन सकते हैं तो आप कैलकुलेशन करिए ये जितने भी हैं ना वो सब बिग शॉट प्लेयर्स हैं जो सूरत फैब्रिक मैन्युफैक्चरिंग करते हैं उनमें से टॉप के 115 लोगों के यहाँ काउंटर हैं जो क्रिएशन अपनी करते हैं नई नई प्रोडक्ट डेवलप करते हैं और अपने आप में वो क्रिएटर कहलाते हैं